મારા મારા અમુક અમુક ગમે ધાવીને એટલે અમને અનુભવ થાય એવા એમાં મેં કીધું ભારત તો ભારત છે મને ગમે બહુ ઝીણો સોક છે લાંબી વાટનો ફળાક્યો મજા આવે છે ભારતનો અભણ માણા હોય ને લાલા સાહેબ હજી સુધી ક્યાંય ફાસો નીકળ્યો બબલુભાઈ આપણા કાઠિયાવાડી બાપા ચીનના બાપા ને અમેરિકાના મજા આવશે આમાં ટ્રેણી મુંબઈમાં હગા વાળા ભેગા થયા ને પછી એટલે ચીન વાળા કે અમારે એવી સુવિધા છે ડાઇનિંગ ટેબલ હોય આખો પરિવાર જમવા બેઠો હોય કોઈ વસ્તુ લેવા ઊભો નહીં થવાનું તો ચાપ ડબ્બો ને આવે ત્રણ ત્રણ જાતના શાક હોય જેમ જે ભાવે શાક લે ન ભાવે ચાપ ડબ્બો ને ડીશ પાછી જાય અમેરિકાવાળા કે ડીશ પાછી જ જાય અમારે ત્યાંથી વિશેષ સુવિધા ચીનવાળા કે શું એ કે અમારે ડાઇનિંગ ટેબલ હોય આખો પરિવાર હોય જમવા બેઠો હોય ચાપ ડબ્બો ડીશુ આવે તેની રાતના શાક હોય જેમ જે ભાવે શાક લે ન ભાવે ચાપ ડબ્બો ડીશ પાસી જાય પાસી તો પહેલામાં ઠલવી જાય આટલી સુવિધા પછી ભારતવાળા બાપો કે તો પહેલાંમાં ઠલવાય આવું અમારા ભારતમાં ગોળ લાકડાનું ટેબલ હોય ડેચી ભાઈ આખું કુટુંબ ખાવા બેઠું હોય અમારે કઈ કઈ જાતના શાક હોય એમાં ભરેલા આખા રીંગણા નું હોય ચાપ ધબ્બો ડીચું આવે આખા રીંગણા નું જેને ભાવી લે ન ભાવે ચાપ ધબ્બો આખા રીંગણા ડીશ પાછી જાય રીંગણા પાછા રીંગણીએ એ ટીંગે જાય ખબર માં જોવો ટીંગાતા હોય ચા જોવા આવવાના જે ટપકે જોઈ બાપા એટલે ભારત વાળો અભોણ માણા ભૂકા કાઢે ભાઈ એની કોઠા હોય તો જોવો કોઠા હોય

અભણ માણા ભૂકા કાઢી નાખે એ ગામડાનું નું માણા છે ભાઈ કોટા ઉજી બધા છે ત્યારે કવિને કદાચ લખવું પડતું હોય ગામડામાં ભલે ધૂળ ઢેફા ને પાણા હોય મોટા મોટા ફળિયા હોય બળદ નાબે જોતા હોય ફીટે ફીટે સાણા હોય તોય ગામડાની માલપા મળવા જેવા માણા હોય ભાઈ હા ગામડાની મજા જો અભણ માણા ભૂકા કાઢી નાખે છે અમને અનુભવ થાય ગામડે ગામડે ભાઈ એક પ્રોગ્રામમાં રમણે એવો અનુભવ થયો હતો ને મારા ભૂકા કાઢી નાખે એવો અનુભવ થયો હતો પણ મેં કીધું ને આ કાંઈક સંતોની કૃપા હોય ચાલે સાથ તો બોલાય તો નહીં તે જ માથે બોલવું કે જેવી તેવી વાત નથી સંતોની કૃપા તો જ હાંસીથી બોલાય નગર બોલાય નહીં બાકી વિશેષ સમય નહીં લેતા કારણ કે અહીંયા સમયની મર્યાદા મને કે તમે અડધો કલાક કાંઈ વાંધો નહીં હાસ્ય તો હાસ્ય જ છે મનન તમને ટેન્શન મુક્ત કરી દે પણ એક આશ્ય ઝીણું એવું છે ને મારા હમ મનન તમને વધાય ગમે એવા ઝીણા શોખ છે મારી પાસે